ખેરગામ તાલુકા પંચાયતની ગત ચૂંટણીમાં વોર્ડ નંબર એક બેઠક ઉપરથી ચૂંટાયેલા કોંગ્રેસ સભ્ય પાર્ટીના કાર્યકર જીજ્ઞેશ ધીરુભાઈ પટેલ કે જેઓ તાલુકા પંચાયતના પ્રથમ અઢી વર્ષ માટે ઉપપ્રમુખ રહ્યા હતા તેમણે શનિવારે તાલુકા પંચાયતના સભ્યપદેથી તેમજ કોંગ્રેસ પાર્ટીના સભ્યપદેથી પણ રાજીનામું આપી દેતા કોંગ્રેસ પાર્ટીનો વધુ એક આંતરિક વિખવાદ બહાર આવ્યો હતો તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા વિકાસના કામોમાં વિશ્વાસમાં ન લેતા હોવાના આક્ષેપ સાથે ખેરગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદ પટેલે ગયા અઠવાડિયે જ પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેના ગણતરીના દિવસો બાદ શનિવારે તાલુકા પંચાયતના વોર્ડ નંબર એક બેઠક ઉપરથી ચૂંટાયેલા સભ્ય અને પ્રથમ અઢી વર્ષ માટે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રહી ચૂકેલા જીજ્ઞેશ ધીરુભાઈ પટેલે પણ પોતાના હોદ્દા ઉપરથી તેમજ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું તેમણે કોંગ્રેસ પક્ષમાં તેમની સતત અવગણના થતી આવી હોવાનું જણાવી પાર્ટી મીટિંગમાં કે કાર્યક્રમની પણ જાણી જોઈને જાણ કરવામાં ન આવતા પક્ષમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો જ્યારે તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા વિકાસના કામોમાં વિશ્વાસમાં લે લેતા નથી કે કોઈ જાણ પણ કરતા નથી અને સતત અવગણના અને ઉપેક્ષા કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે તાલુકા પંચાયતના વોર્ડ નંબર એક બેઠકના સભ્ય પદેથી રાજીનામું આપતા તાલુકા પંચાયતની સામી ચૂંટણીએ કોંગ્રેસ પાર્ટીનો આંતરિક કલર સપાટી ઉપર આવ્યો હતો મારું નામ જીગ્નેશભાઈ ધીરભાઈ પટેલ જીગ્નેશભાઈ આજે જે રાજીનામું આપવાનું શું કારણ આજે જે રાજીનામું આપ્યું છે એમાં તાલુકા પંચાયત સભ્ય છું વાડેક પરથી ચૂંટાયેલો હવે એમાં વિકાસના કામમાંની વાત કરીએ તો વિકાસના કામમાં અત્યાર સુધી મારી સાથે અવગણના કરવામાં આવી છે કે વિકાસના કામમાં પણ સાથે રાખી જે કંઈ કામ આપવા જોઈએ એ આજ આજ સુધી આપ્યા નથી અને જે પણ કંઈક અમારી પાસે લેટર પેપર લખીને માગવામાં આવ્યું એને એવા લેટર પેપરને પણ ફાડીને ફેંકી દેવામાં આવેલા છે અને હવે પછી તાલુકા આવા અપમાનજન અપમાનજનક અને ટિપ્પણીથી હવે હું રાજીનામું આપું છું તાલુકા પંચાયત સભ્યપદ સભ્યપદ પરથી અને હવે પછી હું કોંગ્રેસમાંથી પણ રાજીનામું આપું છું અને બીટીએસ સંગઠન કે જેમાં હું એક દોઢ વર્ષથી હું કાર્યરત હતો એક આદિવાસી તરીકે અને બીટીએ સંગઠન દ્વારા એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજના જે દબાયેલા પ્રશ્નો હોય એના માટે બીટીએસ સંગઠન લડતું છે અને આ લડે છે અને એમની વાંચાને પ્રશ્નોને વાંચા અપાવે છે અને ન્યાય અપાવે છે એવા સંગઠનમાં હું કામ કરતો હોવાથી મારી સાથે અવગણના પણ કરવામાં આવી છે અને હવે પછી હું બીટીએસ સંગઠનનો કાર્યકર કાર્યકર તરીકે હું કામ કરું છું અને હવે પછી જે બીટીપી પાર્ટી તરીકે પણ હું કા કામ કરીશ અને બીટીપી પાર્ટીમાં જોડાઈશ